હરે કૃષ્ણ હરે કૃષ્ણ મારી સ્લાઈડ દેખાય છે બધાને હા માતાજી ઓકે તો શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતાના ઓનલાઈન ક્લાસમાં આપ સ્વાગત છે તો આજનું આપનું ચેપ્ટર છે પ્રકરણ નંબર ઇલેવન એટલે ચેપ્ટર નંબર ઇલેવન અને એનું નામ છે વિશ્વરૂપ સદર્શન યોગ એટલે કે વિશ્વરૂપ દર્શન હે ને વિશ્વરૂપ દર્શન ભગવાન નું વિશ્વરૂપ દર્શન કેવું હોય એના વિશે આપણે આ અધ્યાયમાં ચર્ચા કરીશું અને જાણીશું કે ભગવાન નું વિશ્વરૂપ કેવું હોય છે તેને સાર્વત્રિક સ્વરૂપ પણ કહેવાય છે અને આ સ્લાઇડમાં તમને દેખાય છે કે ભગવાન નું વિશ્વરૂપ છે કે જેમાં ભગવાનના બહુ બધા ફેસ એટલે કે મોઢા છે બહુ બધા હાથ છે અને તમારી પાસે એકચુલી ભગવદ્ ગીતા હશે ને તો એમાં પણ ફોટો છે કયા પેજ છે છે જૂની ગીતા અત્યારે જે છે પણ હા જૂની ગીતા છે એમાં પણ ફર્સ્ટ જે કલરફુલ પિક્ચર્સ છે ને એમાં ભગવાનનું પિક્ચર બતાવ્યું છે આ ર ભગવાનનું વિશ્વરૂપ દર્શન હે તો નું વિશ્વરૂપ દર્શન પણ અર્જુનજીને જોવું હોય છે મદનુગ્રહ પરમ ગુહ્યમ અધ્યાત્મસંજિત વચસ્તેન મોહોયમ વિગતો મમ એટલે કે અર્જુને કહ્યું આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો ઉપદેશ જે મને આપ્યો છે તે શ્રવણ કરીને તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે તો અર્જુનજીને કયા મોહ હતા અર્જુનજીને મોહ હતો એટેચમેન્ટ હતું શેનું એટેચમેન્ટ હતું મોહ હતો જે આ શ્લોકમાં એવું કહેશે કે તમે જે મને ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી ને દસમા અધ્યાયમાં કે અત્યંત જે ગુહ્ય જ્ઞાન તમે જે આપ્યું

કે અર્જુનજીના કયા મોહ હતા કયું એટેચમેન્ટ હતું કે જે મોહ એમનો હવે દૂર થઈ ગયો છે જેટલા યાદ આવે એટલા બોલો વાંધો નહીં આનંદ નથી અનિશ્ચિત કૌટુંબિક પરંપરાઓ અર્જુનજીને મારા દાદા છે કે જેમને હું બહુ જ પ્રેમ કરું છું તો એટેચમેન્ટ હતું એમના પરિવારજનો સાથે તો એટલે અર્જુનજીની મૂંઝવણ હતી ખૂબ જ મૂંઝવણ હતી અને એટલે કેટલા બધા ભગવાન શ્રી કૃષ્ણને એમણે પ્રશ્નો પૂછ્યા વન બાય વન બાય વન

એમાં ભગવાન એમને ગુહ્ય જ્ઞાન આપ્યું હતું અને એના લીધે અર્જુનજી છે એમનો બધો મોહ જે છે એ દૂર થઈ ગયો છે એવું અર્જુનજી કહે છે તો આમાં કહે છે પછી બીજા શ્લોક છે ને એમાં એવું કહે છે કે હે કમળ નયન એટલે આ તો ત્રીજો શ્લોક છે પણ હું બીજા શ્લોકની વાત કરું છું કે એમાં અર્જુન કહે છે કે હે કમળ નયન મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તાર પૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે તો આમાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનજી બીજા શ્લોકમાં કમળ નયન કે છે હે ને કારણ કે અર્જુનજી છે હવે એમનો મોહ દૂર થઈ ગયો છે એટલે એ ખૂબ ખુશ છે હેપી છે અને ખૂબ આનંદમાં હોય એટલે ભગવાનને શું કે તો કમળ પત્રાક્ષ એટલે કે કમળ જેવી આંખો ભગવાનના દરેક કેવાય ને કે એમના અંગોને કમળ સાથે સરખાવ્યા છે કે કમળ નયન કે છે કમળ ચરણ કે એવી રીતે તો આ રીતે ભગવાન જગત જે છે એનું ઉત્પત્તિ અને પ્રલય એટલે કે ભૌતિક જગત છે કેવી રીતે ઉત્પન્ન થાય છે તો એ પણ તમારાથી નથી અને એનો પ્રલય એટલે કે નાશ થાય છે એ પણ તમારાથી જ થાય છે એટલે એનું બધાનું જે રહસ્ય છે એ ગુહ્ય જ્ઞાન હવે મને ખબર પડી ગઈ છે એવું તે રૂપમ ઈશ્વરમ પુરુષોત્તમ એટલે કે અર્જુન કહે છે કે હે પુરુષોત્તમ હે પરમેશ્વર હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું તેમ છતાં આપ આ જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ એ જોવાની મારી ઈચ્છા છે અને આપના સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું એટલે હવે ભગવાનનું અર્જુનજીને કેવું સ્વરૂપ જોવું છે તો એવું કહે છે કે અત્યારનું જે સ્વરૂપ છે હે દ્વિભુજધારી શ્યામ સુંદર સ્વરૂપ જે ઓરિજિનલ સ્વરૂપ છે એ તો હું તમારું જોઈ જ રહ્યો છું જે મને અત્યારે દેખાય છે પણ તમે આ દૃશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા એટલે કે જે સામાન્ય માણસો અથવા તો અર્જુનજી જે પોતાની દ્રષ્ટિથી જે જોઈ શકે છે તો એ જગતમાં તમે કેવી રીતે પ્રવેશ્યા હતા એ મારે જોવાની ઈચ્છા છે અને એવા તમારા મારે દર્શન કરવા છે તો જો આ સ્લાઇડમાં તમને દેખાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું વિશ્વરૂપ જે દર્શન બતાવે છે તો એમાં ભગવાનના બહુ બધા જ ચહેરા કે ફેસ છે અને મોઢા બહુ બધા છે જેમાં બધા જ દેવી દેવતાઓનો સમાવેશ થાય છે અને બધા હાથમાં કંઈક કંઈક ને વસ્તુઓ પણ છે તો આ રીતે અર્જુનજીને ભગવાનનું વિશ્વરૂપ જોવું હોય છે તો હવે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને કેમ પૂછ્યું કે સાર્વત્રિક સ્વરૂપ જોવું છે એ બતાવો તો કોઈને ખ્યાલ છે કે ભગવાન નું શ્રી કૃષ્ણ છે એમનું વિશ્વરૂપ દર્શન ને કેમ જોવું હતું કોઈને આઈડિયા છે કોઈને ખ્યાલ છે ખરો કે ભગવાનનું વિશ્વરૂપ દર્શન કેમ જોવું હતું અર્જુનજીને ઓલરેડી ભગવાન તો દેખાતા હતા દ્વિભુજધારી જે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે એ પણ ભગવાન જ છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તો પછી એ વિશ્વરૂપ દર્શન કેમ જોવા માંગતા હતા

કે ગીતા તો ખોટી છે અથવા તો કૃષ્ણ છે એ ભગવાન નથી બધી વાતો કહેવાય કે નાટક છે એ તો સામાન્ય માણસ હતા એમણે તો ખાલી જન્મ લીધો તો એવું બધું કોઈ કે તો એને પ્રૂફ કઈ રીતે આપવાનું કે ના ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ ભગવાન છે સાચા ભગવાન છે અને પાંચ હજાર વર્ષ પહેલા એમણે ગીતાનું જ્ઞાન અર્જુનજીને આપ્યું હતું અને એના દ્વારા એ જ્ઞાન આપણને અત્યારે પણ એ આપી રહ્યા છે તો કોઈ માણસ અત્યારે ઉભો થઈને એવું ના કહી શકે કે હું ભગવાન છું હે ને કોઈ એવી એના માટે પ્રૂફ જોઈએ એક બેન્ચમાર્ક જોઈએ કે ભગવાન કોણ તો પહેલા તો આપણને ખબર હતી કે ભગવાનના ત્રણ સ્વરૂપ છે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એ આપણે જોયું પછી બીજું જોયું હતું ભગવાનના ષડ ષડઐશ્વર્ય હે ને ષડ ઐશ્વર્ય કે જે છ લક્ષણો હોય એને જ ભગવાન કહી શકાય તો અત્યારનો કોઈ માણસ એવો ઉભો થાય કે કોઈ બાવા કેવાય ને સંન્યાસી એમ કે હું ભગવાન છું તો પહેલા તો પૂછવાનું કે તારામાં છ લક્ષણો છે જો એ ના હોય તો એ ભગવાન ના કહી શકાય પછી હજુ પણ વધારે સાબિતી જોઈએ તો કોઈ એમ કે હું ભગવાન છું કૃષ્ણ ભગવાન નથી તો એની આગળ કેવી રીતે પ્રૂફ કરવાનું તો ભગવાન શ્રી કૃષ્ણએ તો એમનું વિશ્વ સ્વરૂપ બતાવ્યું હતું અર્જુનજીને તો એવું સાબિત કરવા માટે તો અત્યારના કોઈ માણસ ઉભો થઈને કે હું ભગવાન છું તો એને કહેવાય ચાલ તો પછી તો પ્રેક્ટિકલ થઈ જાય તારું પણ મને વિશ્વ સ્વરૂપ દર્શાવ તો ભગવાન શ્રી કૃષ્ણ તું વિશ્વ સ્વરૂપ બતાવી શકીશ જો એ બતાવી શકે તો જ ભગવાન કહેવાય બાકી ભગવાન ન કહેવાય રાઈટ તો એ રીતે એ સાબિત કરવા માટે ભગવાને અર્જુનજી એ છે એમને પૂછ્યું હતું કે તમે મને તમારું સાર્વત્રિક અથવા તો નું દર્શન આપો કારણ કે અર્જુનજી પણ જાણતા હતા કે જેમ જેમ આગળના યુગ આવશે એમ એમ બધાનો ભગવાન ઉપરથી ભરોસો ઉઠતો જશે ભક્તિમાં મન નહીં લાગે અથવા તો ભક્તિમાં એ થતા જશે એટલે એના માટે એટલે કોઈ કૃષ્ણ ઉપર શંકા ન કરી શકે એક તો એના માટે પછી પછી કોઈ પોતાને ભગવાન ના માને એના માટે પણ વિશ્વરૂપનું દર્શન કરવાનું કહ્યું હતું અર્જુને બીજું કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સામાન્ય વ્યક્તિ ન હતા હે ભગવાન કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હતા તો આ સાબિત કરવા માટે ભગવાન કૃષ્ણ એ સામાન્ય વ્યક્તિ ન હતા પણ પૂર્ણ પુરુષોત્તમ હે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે બીજા કોઈ જ ભગવાન નથી તો આ સાબિતી આપવા માટે અર્જુનજીએ કૃષ્ણ ભગવાનને સાર્વત્રિક રૂપ અથવા તો વિશ્વરૂપનું દર્શન કરવા માટે કહ્યું હતું કે મારે પણ એ દર્શન કરવા છે તમે મને બતાવો એ દર્શન તો આમે જેમ કીધું એમ કે ભવિષ્ય માટે કોઈ માપદંડ નક્કી કરવા માટે એટલે કોઈ નકલી હોય ને કોઈ ગુરુ કે સંન્યાસી એ લોકો એવું ના કહી શકે કે ભાઈ ના કૃષ્ણ તો ભગવાન નહોતા અથવા તો ના એ નથી હું ભગવાન છું અથવા તો એવું કે ના ના મારા જે ગુરુ છે ને એ તો હજારો વર્ષ સુધી તાપ કર્યું હતું એ જ ભગવાન છે એ કહે છે બધી વાત સાચી પડે છે એટલે હું તો એમને જ ભગવાન માનું એટલે કોઈ બીજા આ કહેવાય ને નકલી ગુરુઓ અથવા તો બીજા કોઈ નકલી માણસો ને ભગવાન કોઈ ના માની લે એ માપદંડ નક્કી કરવા માટે ઈશ્વર રૂપ દર્શન આપે છે ભગવાન તો જે આ સ્લાઇડમાં તમને દેખાય છે એક બાજુ છે આ ફેક ગુરુ છે કે જેને જો ગોગલ્સ પહેર્યા છે કાનમાં બી કઈક પહેર્યું છે અને એની પાસે ધન એટલે કે પૈસા કમાવાનો કઈ ને એક ટાઈપનો બિઝનેસ કરી દે અમુક અમુક ચમત્કારો બતાવી દે આ જાદુ કઈક કરે કોકની સામે કંકુ કાઢે કે નહીં કંઈક અદ્રશ્ય કરી નાખે કોઈ વસ્તુ તો બધાને એમ થઈ જાય ઓહો આ તો ભગવાન લાગે છે આવી શક્તિ તો બીજા કોઈ પાસે ના હોય પણ એવું શક્ય નથી જાદુ તો અત્યારે છે ને ઘણા બધા માણસો એવી બધી ટ્રીક શીખી લીધી છે કે ઘણા બધા માણસોને જાદુ આવડે છે એવી ટ્રીક્સ હોય છે અમુક એનાથી જ આવડી જાય લોકોને તો એને કઈ ભગવાન થોડો મનાય અને એવી રીતે એવી ટેકનિક કરે તો પછી એને એમ જ પૂછાય કે તું આ બધા જાદુ કરવાનું મૂકી દે બાજુમાં પહેલા મને બતાવ તારું વિશ્વ સ્વરૂપ વિશ્વરૂપ દર્શન તું બતાવી શકે તો જ હું માનું કે તું ભગવાન છે અધરવાઇઝ નહીં તો આ સાબિત કરવા માટે હેને ઓકે તો અમે જુઓ તો આવી રીતે કોઈ ગુરુ ફેક આવે તો એવું કે હું જ ભગવાન છું હે ને તો એને ભગવાન નહીં માનવાનું પણ શું પૂછવાનું એને પૂછવાનું કે તું તો પહેલા બતાવ કે તારામાં પહેલા શરડ ઐશ્વર્ય છે કે નહીં એ પહેલા ચેક કરવાનું રાઈટ અને પછી એક મિનિટ આ સ્લાઇડ જતી રહેશે પૂરી સ્લાઇડ દેખાતી નથી ઓકે તો શડ ઐશ્વર્ય છે એ પહેલા ચેક કરવાનું એ ના હોય તો પછી પૂછવાનું કે જો તું ભગવાન હોય તો તારું વિશ્વરૂપ દર્શાવ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ તો વિશ્વ રૂપ દર્શન કરાવ્યું હતું અર્જુનજીને તો આવી રીતે ક્વેશ્ચન પૂછવાના અને એને ખોટો સાબિત કરવાનો ભગવાને તો અગિયારમાં અધ્યાયમાં એમનું સાર્વત્રિક રૂપ દર્શાવ્યું હતું જો તું હોય સાચો ભગવાન તો તું પણ બતાવ તો જો ફેક હોય ખોટા જે હોય સંન્યાસીઓ કે ગુરુ એ એમનું એ રૂપ દર્શાવી શકે નહીં કરેક્ટ ઓકે નેક્સ્ટ જોઈશું

કે ભગવાન શ્રી કૃષ્ણને જે વિશ્વરૂપ નું જે દર્શન હતું એ જોવા માટે આપણે સામાન્ય દ્રષ્ટિથી કે સામાન્ય જે કહેવાય ને ભૌતિક દ્રષ્ટિથી ભગવાનનું દર્શન થઈ શકે ખરું કોઈને ખ્યાલ છે તમને ખ્યાલ છે કે આપણી આંખો છે એ તો લિમિટેશન વાળી છે ને યસ વીરા માતાજી બોલો તમારો હેન્ડ રેસ છે

દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે હે ને બીજા કોને દિવ્ય દ્રષ્ટિ આપેલી હતી બીજા કોઈ પાસે હતી દિવ્ય દ્રષ્ટિ કોઈને યાદ છે આમાં તો અર્જુનજી ને તો ભગવાને આપી તી દિવ્ય દ્રષ્ટિ હરે ક્રિષ્ન પ્રભુજી તમને યાદ છે સંજય ને હરી બોલ ખુબ સરસ પ્રભુજી તો સૌથી પહેલા જ્યારે આ યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે સંજયજી છે સંજયજી કોણ છે પાંડવ અને ધૃતરાષ્ટ્ર અને પાંડુ જે છે એના બ્રધર એટલે કે ભાઈ હોય છે હે અને એ સંજય હોય છે હસ્તિનાપુરના મહેલમાં અંદર બેસીને જે આંધળા ધૃતરાષ્ટ્ર હોય છે એને યુદ્ધનું બધું જ જે ચાલતું હોય છે કુરુક્ષેત્રના મેદાનમાં એ બધું જ વર્ણન કરતા હોય છે અને કુરુક્ષેત્રનું જે યુદ્ધ હોય છે કે આજના પ્રમાણમાં કહેવાય ને ક્યાં આગળ તો દિલ્હી પાસે ત્યાં યુદ્ધ થતું હોય છે તો એટલે બધી દૂર જગ્યાએ યુદ્ધ થતું હોય તો સંજયજી હસ્તિનાપુરમાં અંદર બેઠા બેઠા યુધિષ્ઠિર સોરી ધ્રુતરાષ્ટ્રને આખું કુરુક્ષેત્રમાં કેવી રીતે બધું યુદ્ધ થતું હોય છે બધું વર્ણન કરે છે તો ત્યારે પણ એ વ્યાસદેવજી હોય છે એ એમને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને ત્યારે જ એ યુદ્ધને જોઈ શકે છે રૂમ મહેલની અંદર બેઠા બેઠા તેવી રીતે એમને પણ દિવ્ય દ્રષ્ટિ હોય છે અને એ આખું વર્ણન જે અત્યારે જે કરી રહ્યા છે તો સંજયજીને પણ ભગવાન શ્રી કૃષ્ણનું આ વિરાટ સ્વરૂપ જે છે એ જોઈ શકે છે કારણ કે એમની પાસે પણ દિવ્ય દ્રષ્ટિ હોય છે તો આપણી જે ભૌતિક આંખો હોય છે એનું લિમિટેશન હોય છે આપણે નથી જોઈ શકતા હે ને આપણે બધી જ વસ્તુઓ જે કહેવાય ને આધ્યાત્મિક હોય એ બધી આપણે આપણે આપણી નથી જોઈ શકતા તો કહેવાય ને કે ફોર ડી જોવું હોય તો આપણે થ્રીડી ખબર છે થ્રીડી મુવી તમે લોકો ઘણા લોકો એ જોઈ હશે તો એના માટે પણ સ્પેશિયલ ગ્લાસ આવતા હોય છે તો તમે જયારે એ મૂવી જોવા જતા હો તો તમને એક્સ્ટ્રા ગ્લાસ એવા મળે થ્રીડી ગ્લાસ સ્પેક્સ એવા એ પહેરી ને પછી તમે જુઓ અને બેઠા બેઠા તો તમને દેખાય કેવું દેખાય કે જાણે એ વસ્તુ રિયલમાં તમારી પાસે આવે છે જેમ કે કોઈએ કઈ વસ્તુનો થ્રો કર્યો હોય પથ્થર હોય કે કઈ પણ હોય તો જો તમે થ્રીડી ક્લાસ પહેર્યા હોય તો શું થાય તમને એવું લાગે ઓહ આ તો મારી પાસે આવે છે એટલે આપણે ઇવન થ્રીડી વસ્તુ પણ નથી જોઈ શકતા ભગવાનનું જે વિશ્વરૂપ છે કે જે હજારો ડી કહેવાય થ્રી ડી ફોર ડી ફાઈવ ડી નહી કેટલા બધા એટલે એ જે એંગલ છે એ આપણી આ આંખોથી તો આપણે જોઈ જ ના શકીએ તો એના માટે એટલે કે દિવ્ય આપણે જરૂર પડે તો આમાં પણ અર્જુનજીને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી કારણ કે એમની આંખેથી જોઈ શકતા ન હતા પશ્ચિમે પાર્થ રૂપાણી શોથ સહસ્ત્ર નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિ નીચ એટલે કે પરમેશ્વર બોલ્યા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે હે અર્જુન હે પાર્થ હવે મારી વિભૂતિઓને જો સેંકડો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણો વાળા હા હવે તો મારી વિભૂતિઓને જો સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણો વાળા રૂપોને જો એટલે આ લાઇડમાં જો ભગવાને બતાવ્યું છે એમનું વિશ્વરૂપ જેમ કહેવાય ને કે ભગવાન છે ને એ ભક્તો ઉપર અ ખૂબ જ કૃપા કરે છે અને એમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે તો ની જ્યારે ઈચ્છા થાય છે કે મારે તમારું ભૌતિક કહેવાય ને કે ભૌતિક જગતમાં તમારું કેવી રીતે પ્રવેશ થયો એ સ્વરૂપ મારે જોવું છે તો ભગવાન ભક્ત જે છે અર્જુન છે એમના પ્રિય ભક્ત હતા હે ને ભક્ત હતા તો એ એમને ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે એમણે તરત જ એમને દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાનું આ વિરાટ સ્વરૂપ હેના વિશ્વ સ્વરૂપ બતાવ્યું અને એમાં કીધું કે જો પાર્થ અહીંયા ભગવાન છે ને એ અર્જુન તો કે છે આ શ્લોકમાં હે અર્જુન પછી હે પાર્થ આમાં હે પાર્થ કેમ કે છે કોઈને ખ્યાલ છે હીરા માતાજી તમારો હેન્ડ રેઝ જ છે ઓલરેડી તમારે બોલવું છે ઓકે तो आमा भगवान अर्जुन ने हे पार्थ बारे बारे केम कहे छे ઘણી વાર શ્લોકોમાં તમે જોયું હશે હે પાર્થ કે છે વારે વારે તો ઓકે રેષા કોણ છે રેષિ રાષિસ રાષિસ આઈ थिंक તમારો હેન્ડ રેસ છે રાષિસ માતાજી કોણ છે પ્રભુજી છે કે માતાજી આઈ ડોન્ટ નો હરે કૃષ્ણ હરે કૃષ્ણ રાશિષોન તમારો હેન્ડરું છે તમારે બોલવું છે તો આમાં ભગવાન છે એ વારે વારે હે પાર્થ કહે છે તો એ હે પાર્થ કેમ કે છે કારણ કે તમને ખ્યાલ છે કે અર્જુનજી છે એમના માતા કુંતી હતા અને કુંતી માતાનું નામ પણ શું હતું પૃથા તો પૃથાના પુત્રને પાર્થ કહેવાય એટલે અર્જુનજીને કુંતી માતા છે એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા હતા ભગવાનની ખૂબ જ ભક્તિ કરતા તો એટલા માટે પણ કુંતી પુત્ર કુંતી માતાને વારે વારે ભગવાન યાદ કરે છે એટલે ભગવાન છે એ એમના ભક્તોને ભૂલતા નથી અને દરેક વખતે ભગવાન ભક્તોને યાદ કરે છે અને એમના ભક્તોની પૂરી બધી જ ઈચ્છાઓ છે એ પૂર્ણ કરે છે અને પછી કે અર્જુન કે જો મારો સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ રૂપો એટલે તમે કે ખુદે જ કીધું એમનું પાર્થ મારી વિભૂતિઓને જો એટલે કે મારા વિરાટ સ્વરૂપને જો મારા કેટલા બધા મોઢા છે કેટલા બધા હાથ છે અને સેંકડો હજારો દેવી સ્વરૂપોથી ભરપૂર છે તો અહીંયા તમને દેખાય છે આ સ્લાઈડ ભગવાનનું વિરાટ સ્વરૂપ પછી નેક્સ્ટ સ્લાઈડ સામા કે હે ભારત હવે તું અહીં આદિત્ય વસુઓ રુદ્રો અશ્વિની કુમારો મતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપો જો એવા અનેક ઐશ્વર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારે જોયા નથી કે સાંભળ્યા નથી તો આમાં ભગવાન કહે છે આમાં છે ને એકચુઅલી અર્જુનજીને જે દિવ્ય દ્રષ્ટિ મળી હોય છે એનાથી અર્જુનજીને ભગવાન છે 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 કે કે હવે જો જોવાનું તો આદિત્યો કેટલા બધા મુખ બતાવ્યા છે ને ઘણા બધા મોઢા તો અહી ઘણા બધા આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિની કુમારો પછી મરુઓ છે મતો નથી પણ મરુઓ મરુ બાર મરુઓ હોય છે તો મરુઓ તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો એટલે બધા જે રૂપો છે દેવો દેવતાઓના એ બધા રૂપ મારામાં જ છે અને આવું ઐશ્વર્યમય રૂપને તું જો કે જે બીજું પહેલા કોઈએ ક્યારેય જોવા કોઈને મળ્યું નથી તો તમને લાગે ને કે એમાં અર્જુનજી છે કેટલા લકી છે કેટલા ભાગ્યશાળી છે કે કેટલાય દેવી દેવતાઓ અથવા તો કેટલાય ઋષિમુનિઓ તપસ્વીઓ ગુરુઓ બધા હજારો તપો કર્યા છતાં તેમને સ્વરૂપ જોવા મળ્યું નથી ક્યારે ખાલી અર્જુનજીને જ ભગવાનનું આ સ્વરૂપ જોવા મળ્યું છે તો જો અહીંયા બાજુમાં બીજી સ્લાઇડમાં તમને દેખાય છે આપણે આ ફોટાનું પહેલા ચર્ચા કરી હતી શું દેખાય છે ચલો હવે બોલો આમાં

એમાં શિવજી દેખાય છે બધા દેવી છે હનુમાનજી છે અગ્નિ દેખાય છે અગ્નિ દેવતા સૂર્ય દેવતા બ્રહ્માજી બધા મહર્ષિઓ છે ભગવાન શ્રી કૃષ્ણની અંદર જ છે એવું દેખાય છે અને પહેલામાં જેમ વીરા માતાએ કીધું એ સાચું કીધું કે એમાં ભગવાનની જે બાળ લીલા છે કે જેમાં ભગવાન માટી ખાય છે મોઢામાં એવું યશોદા માતાને લાગે છે એટલે કહે છે કે મોઢું ખોલ તો તો એમાં તો એમને આખું બ્રહ્માંડ બતાવી દે છે યશોદા માતા પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આખું મોઢું છે એ એના કહેવાય ને કે નાના કનૈયા કાના કાનોડા કહેતા હતા કે કાનુડા અથવા તો લાલા કહેતા હતા એના મોઢામાં કેવી રીતે આ විශ්વરૂપનું દર્શન થયું એમને પણ આશ્ચર્ય થાય છે તો આવી રીતે ભગવાન છે એ એમનામાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે નેક્સ્ટ સ્લાઇડ દેખાય છે એમાં પણ સેમ જ છે ભગવાનનું વિશ્વરૂપ દર્શન છે ઓકે નતુ માં શક્ય સે દ્રષ્ટમ નયનેવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિતે ચક્ષુ પશ્યમે યોગમેશ્વરમ એટલે કે પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં તેથી હું તને ચ હું તને નેત્રો આપું છું હવે તું મારા યોગ ઐશ્વર્યને જો એટલે એવું કે છે કે હવે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું હે ને હવે હું તને દિવ્ય નેત્રો આપું છું અને એનાથી તું મને તારું મારું યોગ ઐશ્વર્ય છે એને તું જો તો આમાં ભગવાન છે ઈસ જે કહેવાય ને કે શુદ્ધ ભક્ત શુદ્ધ ભક્તને જ કૃષ્ણના દ્વિભુજ રૂપ સિવાય અન્ય કોઈ રૂપ જોવાની ઈચ્છા હોતી નથી એટલે કે જે ભગવાનના ભક્ત હોય છે ને એને કેવી ઈચ્છા હોય એને એવું ના હોય કે હું ભગવાનનું બધું વિરાટ સ્વરૂપ પણ જોઉં ને આ સ્વરૂપ પણ જોઉં ને પેલું પણ નહીં ભગવાનનું જે શુદ્ધ ભક્ત હોય એને ભગવાનનું ખાલી દ્વિભુજ સ્વરૂપ સિવાય બીજું કોઈ જોવાની એની ઈચ્છા હોતી નથી પણ આ તો સેના માટે જોયું છે તમને મેં તમને પહેલા જ કહી દીધું ને કે કોઈ પોતાને ભગવાન ના કે એ સાબિત થાય કે ભગવાન તો એ જ છે કે જે વિરાટ સ્વરૂપ દર્શાવી શકે હે ને અને એ વિરાટ સ્વરૂપ છે એ આપણી ભૌતિક દ્રષ્ટિથી આપણે ના જોઈ શકીએ કે કોઈ પણ ના જોઈ શકે તો ભગવાન કે છે હવે હું તને દિવ્ય દ્રષ્ટિ આપ્યું છું તો એથી તું હવે મારું વિરાટ સ્વરૂપ છે તું જોઈ શકીશ તો હવે તું મને જો એવું કહે છે ભગવાન ઓકે જો તો આમાં તમને આપણે આ પહેલા પણ સ્લાઇડ નું આપણે જોઈ લીધું હતું અને ચર્ચા કરી હતી કે જેમ આપણે આપણી નરી આ જે ભૌતિક દ્રષ્ટિ છે કે જે ઇન્દ્રિયોથી ઇન્દ્રિયયુક્ત ખામી એટલે એમાં ખામી છે આપણી શું છે તો ખામી છે ઇન્દ્રિયો ખામી છે કેમ તો કહેવાય કે આપણી સામે જે એપલ પડ્યું હોય ને એને પણ આપણે બધી ચારે બાજુથી નથી જોઈ શકતા એપલ કેમ તો જો આમાં સ્લાઇડમાં બતાવાય છે કે એપલ છે આ સામે સીધું પડ્યું હોય તો આપણને એવું દેખાય છે કે હા એપલ કોકે ખાધેલું છે બાઇટ કરેલું છે પણ એની બીજી સાઈડ હોય અરીસામાં જોવે તો એમાં શું દેખાય છે કે હા એપલ તો આખું છે નથી ખાધું એવું દેખાય એટલે આપણે કોઈ પણ વસ્તુ એક જ સાઈડ જોઈ છે જે આપણી ફ્રન્ટ સાઈડ છે આપણી નજરની સામે જે હોય એ એક જ વન ડી કહેવાય ને એ એક જ સાઈડ જોઈ શકીએ છે બીજી સાઈડ પણ નથી જોઈ શકતા તો આપણી જે ઇન્દ્રિયો છે એ ખામી યુક્ત છે હે ને જેમ કે જોવાની દ્રષ્ટિ છે એ આપણી ઇન્દ્રિય કહેવાય છે કે સૂંઘવું ખાવું ટચ કરવું સાંભળવું આ બધી ઇન્દ્રિયો છે તો આપણી બધી ઇન્દ્રિયો કેવી છે સીમિત છે અને ખામીયુક્ત છે કારણ કે ભૌતિક છે તો આપણે ભૌતિક દ્રષ્ટિથી પૂરી વસ્તુઓ બધી જોઈ શકતા પણ નથી કરેક્ટ તો હવે આમાં જો આ આ પણ કહેવાય ને કે આપણી આંખોથી આપણે આ જોઈએ ને તો તમને એવું દેખાશે જો આ ડિઝાઇન છે ગો ગો હલતી હોય ને આ ડિઝાઇન મૂવ થતી હોય એવી દેખાય છે દેખાય છે તમને લોકો હરે કૃષ્ણ આમાં પણ તમને એવું થશે સેન્ટરમાં જોવાનો પ્રયત્ન કરશો તો શું દેખાય છે કે આ જાણે ડિઝાઇન હલતી હોય ગોગો ફરતી હોય એવી દેખાય છે એટલે આ પ્રકાશિત છે તો આપણી દ્રષ્ટિ છે એ ખામીયુક્ત છે એટલે આપણે આપણી નજર કહેવાય ને ઓરિજિનલ આ ભૌતિક દ્રષ્ટિથી આપણે જોઈ શકતા નથી બધી વસ્તુઓ ઓકે જો આમાં બે સ્લાઇડમાં એક પિક્ચર બતાવ્યું છે ચલો હવે આ પિક્ચર કોને જોઈને કોણ વર્ણન કરી શકશે આ પિક્ચરમાં બે ઇન્સિડન્ટ્સ બતાવ્યા છે આપણી આઈ સાઇટ છે એ કહેવાય ને નોર્મલ છે આઈ સાઇટ કે જેમાં બહુ બધી મિસ્ટેક થઈ શકે રાઈટ ઓકે બે પાર્ટિસિપેટે હેન્ડ રેસ કર્યા છે યસ વીરા માતાજી બોલો

સાચી વાત છે એટલે ખુબ ખુબ આભાર માતાજી સરસ તમે વર્ણન કર્યું એવું છે કે કે માણસો છે છે કેમ ઇન્દ્રિયો હોય એટલે આપણી જે આંખો છે એ દિવ્ય દ્રષ્ટિ કેમ નથી તો કેમ તો કારણ કે આપણામાં એટલી બધી ઇન્દ્રિય કેવાય ને કે ખામીઓ છે કે જેમ કે માણસોનો સ્વભાવ કેવો હોય છે એવું નહીં કે બધા જ માણસ પણ હા મોટા ભાગના બધા માણસો હોય છે એ ચીટ કરતા હોય છે હે ને મિસ્ટેક કરતા હોય છે જેમ કે અહીંયા પિક્ચરમાં જ બતાવ્યું છે કે કોઈ ચોર લૂંટારો હોય તો એનો સ્વભાવ કેવો હોય છે એ બચપન થી જયારે નાનો હોય ત્યારે તો ચોરવાનું કે લૂંટવાનું એને ન આવડતું હોય જેમ જેમ મોટો થાય પછી એની પાસે પૈસા ના હોય કઈ ના હોય તો એ આવા ખોટા કામ કરતા શીખી જાય અને કોઈના ઘરેથી બધી ચોરી લઈ લે વસ્તુઓ ચોરી લે પૈસા ચોરી લે કેમ તો કે સક્સેસ થવા માટે જલ્દી થી પૈસા મળી જાય તો જલ્દી પૈસા વાળો થઈ જાય અને ખૂબ જલ્દી પછી એને સક્સેસ મળી જાય એ શોર્ટકટ બધા અપનાવતા હોય રાઈટ તો આ રીતે જે કામ કરે છે એ બધા ખોટા કામ હોય છે છે તો મનુષ્ય એનાથી ભૂલો તો થતી જ હોય છે ઓલરેડી મિસ્ટેક થતી હોય છે અને એમાં એ ઓર વધારે મિસ્ટેક કરતો જાય ઓર વધારે મિસ્ટેક કરતો જાય અને આપણે જે નોર્મલ આઈ હોય છે અને એનાથી આપણે કહેવાય કે પૂરું જ પિક્ચર પણ ના જોઈ શકે માંડ માંડ આપણે 2D ટુ ડાયમેન્શન ટુ ડી એટલે કે ટુ ડાયમેન્શન જોઈ શકીએ થ્રી ડાયમેન્શન પણ ના જોઈ શકીએ રાઈટ પછી બીજી ભૂલ આ બીજા સ્લાઇડમાં બતાવી છે કે કોઈ આમાં એવું એ બતાવ્યું છે કે કોઈ એક્ઝામ આપે છે અને બીજામાંથી જુએ છે અને આવી રીતે ચીટ કરીને પોતાના પેપરમાં આન્સર લખે તો મનુષ્ય છે એ દરેક ડગલે ને પગલે કંઈક ને કંઈક ભૂલો કરતો જ રહેશે કોઈકને કોઈકને એ ચીટ કરતો રહેશે અને આવી રીતે જો એ ભૂલો કરે ચીટ કરે ખોટા કામ કરે તો આવી તો પછી માણસોની બધી ઇન્દ્રિયો કેવી હોય ખામી વાળી જ હોય ને અને જો માણસોની ઇન્દ્રિયો ખામી વાળી હોય તો આપણને ભગવાન સ્વરૂપ જોવા મળે કોઈ દિવસ જોવા ના મળે હે ને અને એના લીધે જ આપણને ભગવાનનું રૂપ જોવા મળતું નથી ઈવન તમને ખ્યાલ હશે કે દૂરની વસ્તુઓ જોવી હોય ને બહુ જ દૂરની એકદમ ફાર તો પણ આપણે નથી જોઈ શકતા એના માટે પણ આપણે સનો ઉપયોગ કરીએ તો ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે છે ને ને ઘણા ઘણા બધા બધા પાસે હશે ફરવા જાય માઉન્ટેન પર ને બધે ચડવા જાય કે ત્યાંથી પછી ક્યાંક જોવા હોય તો ટેલિસ્કોપ સાથે લઈ જાય કેમ તો કારણ કે આપણી આંખો છે એટલું બધું દૂરનું પણ નથી જોઈ શકતી તો એના માટે આપણે જે કહેવાય ને ભૌતિક દ્રષ્ટિ એ લિમિટેશન છે એની આપણે બધું નથી જોઈ શકતા તો એના માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીશું તો આવી રીતે જે કહેવાય ભૌતિક દ્રષ્ટિ હોય એનાથી આપણે ભગવાનનું સ્વરૂપ જોઈ શકતા નથી જેમ કે અહીંયા બતાવ્યું છે જો નેક્સ્ટ એક છે 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 માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ જે મેં તમને હમણાં કીધું વસ્તુ જોવી હોય તો અને ફર્સ્ટ છે માઇક્રોસ્કોપ છે તમે જયારે મોટા થશો ને આગળ ભણશો ત્યારે ટેન્થ ઇલેવન ટ્વેલ્થમાં તમારે છે ને પ્રેક્ટિકલ આવશે ત્યારે આ માઇક્રોસ્કોપનો ઉપયોગ થશે તમે નાના નાના કોષો જોવા હોય કે પછી ડુંગળી કે ઓનિયન ડુંગળી એના પણ એની જે સ્કીન હોય ને એમાં પણ નાના નાના એટલા સૂક્ષ્મ કોષો હોય છે કે જે આપણે આપણી આંખોથી જોઈ ના શકીએ તો એને આ સ્લાઇડ ઉપર માઇક્રોસ્કોપ ઉપર મૂકી પછી ઉપરથી જોઈએ ને તો જ આપણને દેખાય તો આવી રીતે પછી તમને ખ્યાલ હોય કે કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા એ પણ જોવું હોય તો શેનું જરૂર પડે માઇક્રોસ્કોપની કેમ તો કે આપણે આ આંખોથી જોઈ નથી શકતા આપણે આવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવો જ પડે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ તો જ આપણને દેખાય નહીતર ન દેખાય તો આ રીતે આપણી ભૌતિક આંખો હોય છે એ લિમિટેશન વાળી હોય છે કરેક્ટ તો આપણી આ આંખોથી ગમે એવા ચશ્મા પહેરીએ તો પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે આપણને ન દેખાય રાઈટ ઇત્યર્જુનમ વાસુદેવસ્ત થોક્સ્વાસ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવ્યું એટલે પહેલા આમાં શું છે કે વચ્ચેના બધા શ્લોકો આપણે આમાં કવર નથી કરતા એટલે સીધો આ શ્લોક આવ્યો પણ અર્જુને જયારે કીધું ને ત્યારે ભગવાને તરત જ એમનું વિશ્વરૂપનું દર્શન તો કરાવ્યું અર્જુનજી છે એટલા ભયભીત થઈ ગયા ડરી ગયા એકચુલી અને એટલા બધા ડરી ગયા કે એમણે પછી ફરી પ્રાર્થના કરવી પડી ભગવાનને કે ભગવાન મહેરબાની કરીને તમે હવે તમારા મૂળ સ્વરૂપમાં મને ફરી પાછા આવી જાવ તમારું ચતુર્ભુજ સ્વરૂપ બતાવો અથવા તો દ્વિભુજ સ્વરૂપ બતાવો હવે મારે આ સ્વરૂપ નથી જોવું કારણ કે એ એ છે પણ બહુ ડરી જાય સંજય ધ્રુત્રાષ્ટ્ર ને કહે છે આવી રીતે જો આમાં છે ને પંદર શ્લોકમાં છે અર્જુન કહે છે કે હે ભગવાન કૃષ્ણ હું આપના દેહમાં સર્વ દેવોને હે ને એટલે આપણે જે જોયું હતું ને આગળનું હા હા કે હે ભગવાન હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઉં છું હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને છે ને તેમજ શિવજી તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને પણ જોઉં છું આ રૂપ આ જે છે સાઇડમાં દેખાય છે પછી હે જગન્નાથ હે વિશ્વરૂપ હું આપના દેહમાં અનેકા અનેક હસ્ત એટલે કે બહુ બધા હાથ પછી બહુ બધા પેટ ઉદર એટલે પેટ બહુ બધા મોઢા મુખ તથા ચક્ષુઓને પણ જોઉં છું અને સર્વત્ર વ્યાપ્ત છે અને તે અંત વિહીન છે આખા આકાશમાં વ્યાપ્ત થઈ જાય છે ભગવાનનું વિરાટ સ્વરૂપ અને હું આપની અંદર અંત મધ્ય કે આદિને જોતો નથી મને ક્યાંય એનો અંત નથી દેખાતો એનું ઉદ્ગત સ્થાન નથી દેખાતું કાંઈ જ નથી દેખાતું પછી આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે કારણ કે તેનું દૈદિત્ય માનતે જ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે એટલે ભગવાન અર્જુન કહે છે કે આપનું જે આ વિરાટ સ્વરૂપ છે એટલું એટલું છે છે અગ્નિથી ભરેલું પ્રજ્વલિત છે કે એક સૂર્ય હોય તો આપણને કેટલી ગરમી લાગે તમને ખબર છે ને એક સૂર્યની જ્યારે તમને ખબર હોય કે જ્યારે ઉનાળો આવે અને એકદમ ગરમી વધી જાય ફોર્ટી અપ ડિગ્રી થઈ જાય તો આપણે એક સૂર્યની ગરમી છે એનો તાપ પણ સહન કરી શકતા નથી તો આ જે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે એમાં જે અગ્નિ જે પ્રજ્વલિત દેખાય છે પછી એવું કહે છે અનેક મુગટો જોઉં છું એટલે કે ક્રાઉન પછી ગદાઓ ચક્રો એમના હાથમાં છે ને એ બધું જ હું જોઉં છું જે તમારા વિશ્વ વિરાટ સ્વરૂપમાં મને દેખાય છે એટલે આ રીતે અર્જુનજી છે બધા વિરાટ સ્વરૂપનું આખું કહેવાય ને વર્ણન કરે છે અને પછી આમાં સંજય કહે છે ધ્રુતરાષ્ટ્રને કે અર્જુનને આ પ્રમાણે કયા પછી એટલે કે અર્જુનજી પછી એવું કહે છે કે ભગવાન તમારો આ સ્વરૂપ જોઈને હવે હું ડરી ગયો છું હે ને ભયભીત થઈ ગયું છે મારું મન છે એ વ્યગ્ર થઈ ગયું છે અને ભયભીત થઈ ગયું છે તેથી હવે હું મારા ચિત્ત અથવા તો મારા મનને શાંત કરવા શાંત કરવાનો પ્રયત્ન કરું છું તો હવે મને તમે તમારું વિરાટ સ્વરૂપ નહીં પરંતુ ચતુર્ભુત સ્વરૂપ બતાવો અને પછી છેવટે મને તમારું ચતુર્ભુત સ્વરૂપ પણ બતાવે છે જ્યારે અર્જુન કહે છે ને કે ભગવાન હવે મેં તમારું વિરાટ સ્વરૂપ જોઈ લીધું હવે હું બહુ ડરી ગયો છું બહુ ભયભીત થઈ ગયો છું મારે મારા મનને શાંત કરવું છે તો હવે મને તમારું ચતુર્ભુજ સ્વરૂપ દર્શાવો તો ફરી પાછા ભગવાન છે એમનું ચતુર્ભુત સ્વરૂપ બતાવે છે ચલો ચતુર્ભુત સ્વરૂપ ક્યાં હોય છે ભગવાન નું ચતુર્ભુત સ્વરૂપ ક્યાં હોય તમને ખ્યાલ છે હરે કૃષ્ણ સ્વરૂપ એટલે ચતુર્ભુત સ્વરૂપ એટલે ચાર અલગ અલગ મુખ ચાર અલગ અલગ શરીર ચાર અલગ અલગ

આપણે બીજા અધ્યાયમાં પણ જોયું બીજા અધ્યાયમાં તમને યાદ હોય તો બ્રહ્મ પરમાત્મા અને ભગવાન રાઈટ તો એમાં પરમાત્મા પરમાત્મા છે ને ચતુર્ભૂત સ્વરૂપે ક્યાં હોય છે આપણા દરેક જીવના હૃદયની અંદર વાસ કરે છે કરેક્ટ આપણા દરેક ના હૃદયની અંદર કોણ હોય છે ચતુર્ભૂત સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ વાસ કરે છે આપણી સાથે દરેક જીવ સાથે પરમાત્મા હોય છે અને એ ચતુર્ભુત સ્વરૂપે હોય છે હે તો આ રીતે દરેક મનુષ્ય અને દરેક જીવના હૃદયમાં ભગવાન ચતુર્ભુત સ્વરૂપે નિવાસ કરે છે અને ભગવાનનું દ્વિભૂત સ્વરૂપ કયું કહેવાય યસ વીરા માતાજી તમારો છે શું છે ભગવાનનું દ્વિભૂત સ્વરૂપ કયું કહેવાય

પછી અર્જુન કહે છે કે હવે મને તમારું દ્વિભૂત સ્વરૂપ બતાવો જે પહેલા ઓરિજિનલ હતું કારણ કે વિરાટ સ્વરૂપ તો એમણે જોઈ લીધું અને એ ડરી પણ ગયા હતા તો અહીં સુધી એ દેવી દેવતાના કૃષ્ણના આ સ્વરૂપને જોવાની તક ઘણીવાર મળતી નથી અર્જુનને જોવા મળ્યું કારણ કે તે ખૂબ જ શુદ્ધ ભક્ત હતા તો જેમ કે આમાં કહે છે ભગવાન કે જે શુદ્ધ ભક્ત હોય છે એ ભક્તની ભગવાન બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે ભગવાન અર્જુને કીધું મારે તમારું વિરાટ સ્વરૂપ જોવું છે તો તરત વિરાટ સ્વરૂપ બતાવ્યું પછી પછી કે કે મારે તમારું સ્વરૂપ જોવું છે તો એ પણ બતાવ્યું ના હવે તો મારે તમારું દ્વિભૂત સ્વરૂપ જોવું છે તો આ દરેકે દરેક સ્વરૂપ છે કે જે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય ને એને જ જોવા મળે ભગવાનના શુદ્ધ ભક્ત ના હોય જેના મનમાં કે હૃદયમાં કપટ હોય ચીટિંગ હોય કોક નું કઈક લઈ લેવાનું કોક નું નુકસાન કરવું હોય કહેવાય ને જેનો સ્વભાવ એવો ના હોય શુદ્ધ ભગવાન ની ભક્તિ ના હોય જેના હૃદયમાં જેનું હૃદય શુદ્ધ ના હોય તો એ શુદ્ધ ભક્ત ના કહેવાય તો ભગવાન ના જે શુદ્ધ ભક્ત હોય ફક્ત એને જ અને કોણ હતા તો એ ભગવાન એ અર્જુન હતા તો ખાલી અર્જુનજીને જ ભગવાનના આ સ્વરૂપોનું દર્શન થયું અથવા તો જોવા મળ્યું બીજા કોઈ દેવી દેવતાઓને ભગવાનના આ સ્વરૂપનું દર્શન કે જોવાનું એમને સૌભાગ્ય નોતું મળ્યું તો આમાં શું છે કે કૃષ્ણ પહેલેથી જ દરેકનો નાશ કર્યો છે અને હવે અર્જુન માત્ર એક સાધન છે તો આમાં શું કે છે તમને જે આ સ્લાઇડમાં દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણ છે એમનું વિરાટ સ્વરૂપ છે તો એમનું મોઢું કેટલું મોટું છે કે જેની અંદર બધા માણસો જતા હોય રથ જતો હોય પછી ઘોડાઓ જાય છે બધા શસ્ત્રો સાથે સૈનિકો પણ ભગવાનના મોઢામાં અંદર જાય છે તો ભગવાન શું કે છે કે જયારે અર્જુન કેતા હતા ને કે મારે તો યુદ્ધ નથી કરવું અથવા તો હું આ બધાને મારીશ તો મને પાપ લાગશે તો ભગવાન એવું કે છે કે જો મારું વિરાટ સ્વરૂપ જો મેં બધાને સૌ પહેલેથી જ મારી નાખ્યા છે કારણ કે ઓલરેડી તે બધા મારા મોઢાની અંદર અંદર જતા રહ્યા છે એટલે બધા નાશ પામ્યા છે તો એ તું મારતો નથી કે ઓલરેડી એ બધાને મેં મારી નાખ્યા છે અને એ રીતે મારા મોઢામાં જાય છે જેનો નાશ થાય છે યુદ્ધમાં ફિફ્ટી ફોર મો શ્લોક છે ભક્ત્યાત્ય ન્ય શક્ય અહમર્જુન પ્રવેશ તુમચ પરંતપ એટલે કે તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપનું દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદા ધ્યાનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી તો ભગવાને ચોખ્ખું કહી દીધું આમાં જો કે માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે

કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું અને એ જ રીતે તું મારું પ્રત્યક્ષ પ્રત્યક્ષ દર્શન પણ કરી શકે છે કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ એટલે ભગવાન કહે છે કે જે ભક્તિ કરે છે ને એ મને જાણી શકે છે મારા જ્ઞાન વિશે જાણી શકે છે મારા રહસ્યો વિશે જાણી શકે છે એ બધું જ જાણવું હોય તો શું કરવું પડે ભગવાનની અનન્ય ભક્તિ કરવી પડે તો જ ભગવાનને જાણી શકાય તો જો આપણે જોયું હતું ને શરૂઆતમાં કે ગીતા છે એને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવી હતી જે છે પાર્ટ એને શું કહેવાય છે કર્મયોગ એટલે કે એક થી જે છ પ્રકરણ હતા છ ચેપ્ટર એ બધા કેવા હતા કર્મયોગ વિશે હતા પછી સાત થી બાર સાત થી હા વચ્ચેના જે શ્લોકો છે ને છ પછી ને સાત આઠ નવ દસ અગિયાર બાર હા સાત થી બાર જે ચેપ્ટર છે બધા સેવન ટુ ટ્વેલ્વ એ છે ભક્તિ યોગ છે અને લાસ્ટ લાસ્ટ જે છે 13 ટુ 18 ચેપ્ટર એ જે છે લાસ્ટ 6 પ્રકરણ છે એ બધા કયા છે તો એ બધા જ્ઞાન યોગ છે એમાં ભગવાન જ્ઞાન અને આપણે આ સ્લાઇડ જે અત્યારે બતાવે છે એ પણ પહેલા જોઈતી કે એક સેન્ડવિચ હોય તો એમાં ઉપર બ્રેડ અને નીચે બ્રેડ હોય એટલે કે ઉપર કર્મયોગ નીચે જ્ઞાન યોગ અને મધ્ય મિડલ માં શું છે ભક્તિ યોગ કે જે મેઈન છે જે ઇન્ટરેસ્ટિંગ છે જે બહુ ટેસ્ટી છે જેમ કે વચ્ચે શું હોય આલુ વેજીટેબલ્સ હોય ટમેટો હોય ચીઝ હોય તો બધું વચ્ચે હોય રીતે છે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ભગવાન કૃષ્ણ પણ આખા ગીતાના જે કહેવાય ને અધ્યાયોમાં બધામાં ભગવાન છે બધાને શું કહે છે શું જ્ઞાન આપે છે સૌથી શ્રેષ્ઠ ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો કયો છે તો છે ભક્તિ યોગ અને આને એક ડાયમંડ રિંગ સાથે પણ સરખાવી છે કે જે ભક્તિયોગ છે ને એ શું છે તો એ ડાયમંડ રિંગ છે તો આપણને ખબર છે આપણા ઘરમાં કોઈ કિંમતી વસ્તુ હોય હે ને અથવા તો મમ્મી પાસે કે કોઈ પાસે ડાયમંડ રિંગ હોય તો શું ક્યાં મૂકે તો એ લોકરમાં મૂકે અથવા તો સૌથી પહેલા તો એને સરસ નાના બોક્સમાં મૂકે સાચવીને પછી એને લોકરમાં કે તિજોરીમાં કે કબાટમાં મૂકે લોક કરીને રાખે તો ભક્તિ યોગ છે એને ડાયમંડ રિંગ સાથે સરખાવી છે કે ભક્તિ યોગ એ જ સર્વશ્રેષ્ઠી છે કે જેનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે અને ઉપર નીચેનું જે કવર છે એ કર્મયોગ અને જ્ઞાનયોગ સાથે સરખાયું છે તો આમાં બતાવ્યું છે કે ભગવાન કૃષ્ણ પ્રત્યે અવિભાજિત ભક્તિ સેવા કેવી રીતે શરૂ કરવી તો ગમે ત્યારે કરી શકાય ભગવાનની ભક્તિ ક્યારે કરવાની એનો કોઈ સમય હોય છે ના કોઈ સમય ગમે ત્યારે ભગવાનની ભક્તિ કરી શકાય તો આમાં લખ્યું છે કોઈ પણ સમયે મંત્રનો જાપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે એવું નહીં કે આ જ સમયે કરવું ગમે ત્યારે તમે જયારે પણ ફ્રી થાવ તો તમે ભગવાનનો મંત્ર નો જાપ કરી શકો છો પછી આપણે આપણી બધી ઇન્દ્રિયોનો ઉપયોગ ભગવાનની સેવામાં કરી શકીએ કેવી રીતે ભગવાનની સેવા કરી શકીએ આપણી ઇન્દ્રિયો કેટલી છે તો અહીંયા બતાવ્યું છે સ્લાઇડમાં જો આપણી પાંચ ઇન્દ્રિયો છે આમાં એક તો હાથ એટલે જેનાથી જેનાથી આપણે 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 ટચ કરીએ હે ને આવે કે પછી જોઈ શકીએ છીએ મોઢું કે જેનાથી આપણે બોલી શકીએ છીએ ટેસ્ટ કરી શકીએ છીએ નાક જેનાથી સ્મેલ કરી શકીએ છીએ અને કાન જેનાથી હિયર એટલે કે સાંભળી શકીએ છીએ તો નાક સાથે એટલે નાક જે છે આપણું ઇન્દ્રિય જે છે શ્વાસ લેવાની એનાથી ભગવાનની સેવા કેવી રીતે કરવાની ભક્તિ કેવી રીતે કરવાની તો આપણે કૃષ્ણને અર્પણ કરેલી જે તુલસી હોય એનું સુગંધ લેવાનું અથવા તો તો ભગવાનને જે આપણે ફ્લાવર અર્પણ કર્યું હોય ને ફ્લાવર્સ કોઈ પણ ફૂલ એની પણ સુગંધ તો એ ભગવાનને જે અર્પણ કરેલું હોય ફૂલ એ પણ આપણે સૂંઘી શકીએ એ રીતે પણ ભગવાનની ભક્તિમાં આપણે આપણી ઇન્દ્રિયોને વ્યસ્ત કરી શકીએ જેમ કે તુલસી પત્ર છે અથવા ફ્લાવર્સ છે પછી જીભ જીભ સાથે કેવી રીતે ભગવાનની સેવા કરીએ તો હરે કૃષ્ણનો જાપ કરવાનું આપણે ભગવાનનું જયારે નામ બોલીએ છીએ જાપ કરીએ છીએ હરે કૃષ્ણનો જાપ કરવાનું અને બીજું શું તો કે ભગવાનને જે આપણે ભોગ ધરાવીએ એ ભોગને પછી આપણે પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છે બે રીતે જીભનો ઉપયોગ થાય છે રાઈટ તો આવી રીતે માળાથી હરે કૃષ્ણનો જાપ કરવાનો અને ભગવાનને ધરાવેલા ભોગનો આપણે સ્વાદ લેવાનો એટલે કે પ્રસાદ ગ્રહણ કરવાનો આ રીતે આપણે ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાવી શકીએ પછી છે અમે અમારું મસ્તક વાપરીને કૃષ્ણને નમન કરવા એટલે કે જે આપણું માથું છે તો એનાથી આપણે ભગવાનની કેવી રીતે સેવા કરીએ તો આવી રીતે દંડવત પ્રણામ કરીને હે ને તો આવી રીતે પ્રણામ કરીને આપણું મસ્તક નીચે નમાવી ને ભગવાનની સેવા કરી ભગવાન ની ભક્તિ કરી શકીએ પછી છે નેક્સ્ટ આપણે આપણી આંખોથી શું કરી શકીએ ભગવાનની સેવા તો ભગવાનના સુંદર રૂપો જોવા માટે કોઈ કોઈ લોકો જો મંગલા આરતી કરતા હોય સવારમાં મંગલા આરતી અટેન્ડ કરતા હોય ઓનલાઈન આવે છે ડિસ્કોન મંગલુરુ દ્વારા જ હોય છે દરરોજ સવારે સાડા ચાર વાગ્યે એકઝેટ મંગલા આરતી સ્ટાર્ટ થઈ જાય છે તમે ભગવાનના લાઈવ દર્શન કરી શકો તો આ રીતે આપણે આપણી આંખોનો ઉપયોગ પણ ભગવાનની સેવામાં લાવી શકીએ તો ભગવાનનું સુંદર રૂપ જોઈને અથવા તો મંદિરે જઈને ભગવાનના દર્શન કરીને એ રીતે ભગવાનની આપણે સેવામાં આપણી ઇન્દ્રિયોને લગાવી શકીએ અને આપણે આપણા શરીરનો ઉપયોગ કૃષ્ણની સેવા માટે કરવો જોઈએ અને આ રીતે આપણે આપણા આખા શરીરનો ઉપયોગ છે કૃષ્ણની સેવામાં કેવી રીતે કરીએ તો પગ સાથે તમે મંદિરે જઈ શકો પરિભ્રમણ કરી શકો મંદિરને ચારે બાજુથી થી આંટા મારીને પરિભ્રમણ કરાયું છે અને આવી રીતે પ્રદક્ષિણા કરતા હોય પરિભ્રમણ કરીને પગ સાથે પણ ભગવાન કૃષ્ણની સેવા કરી શકાય છે તો આ એક છે એ નાની પોયમ ટાઈપ છે કે હાઉ કેન વી સર્વ કૃષ્ણ i use my nose to smell the tulsi i use my nose to smell the tulsi i use my nose to smell the tulsi place at his lotus feet and like i use my i i use my tongue to taste the prasad i use my tongue to taste the prasad i use my tongue to taste the prasad and purify my heart

I use my eyes to see the Lord and take His divine darshan. Bhagwanu divya darshan karvama eyes ni seva karvan eyes thi karvan. We can use our body to serve the Lord. We can use our body to serve the Lord. We can use our body to serve the Lord and become good devotees. એટલે કે શુદ્ધ ભક્ત બની શકાય તો આ રીતે ભગવાનની સેવા કરીને આપણે એક શુદ્ધ ભગવાનના ભક્ત બની શકીએ અને શું છે છેલ્લું છે તો ચલો આપણે બધા સાથે મળીને બોલીશું बजान अनम्यूट कर दो चलो माइक अनम्यूट कर दो दो बद्दामे हैंड रेस करो चलो साथे बोलो मारी साथे हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे कृष्णा एवरीवन हरे कृष्णा हरे कृष्णा